PYBSC Home Science ના વિદ્યાર્થીની બહેનો પેપર નંબર 3 NGO મેનેજમેન્ટ એના 4 યુનિટ નો આપણે અભ્યાસ કર્યો. આજે આપણે આ ચારેય યુનિટ ને જરાક એકવાર ક્વેશ્ચન આન્સર રીતે જોઈ અને એકવાર આપણે એનો પાછો અભ્યાસ કરી લઈએ. પહેલા યુનિટ માં તમને આવા પ્રશ્નો પૂછી શકે, જેમ કે એનજીઓ નો અર્થ આપી તેના લક્ષણો વિશે લખો, એનજીઓ નો અર્થ આપી તેના માળખા વિશે સમજાવો, એનજીઓ ના લક્ષણો અને એના માળખા વિશે વિગતવાર લખો. એટલે કે અર્થ, લક્ષણ અને માળખું એ કોઈ પણ રીતે તમને પૂછી શકે, તમારે તમારી રીતે બરાબર એને ગોઠ યાદ કરી લેવાનું છે. એનજીઓ નો અર્થ, એનજીઓ ના લક્ષણો અને એનજીઓ નું સ્ટ્રક્ચર આપણે પહેલા યુનિટમાં જોઈ લીધું છે. તેમ છતાં પણ તમને કઈ પણ પ્રશ્ન લાગે તો તમે મને પૂછી શકો છો. એના પછી છે એનજીઓ ના કાર્યો. એનજીઓ ના કાર્યો લગભગ આપણે 8 કે 9 પ્રકારના કાર્યો જોયા છે. જો એમ પૂછે કે એનજીઓ ના કાર્યો ટૂંકમાં સમજાવો, તો આપણે એનજીઓ ના કાર્યો શું છે એના નામ આપી અને બધા વિશે થોડું થોડું તમારે સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને લખવાનું રહેશે. ઘણીવાર આવી રીતે પણ પૂછાય એનજીઓ ના કયા કયા કાર્યો છે એના નામ લખી અને એમાંથી કોઈ પણ 3 કાર્યો વ્યવસ્થિત સમજાવો. એટલે તમારે બધા જ કાર્યોનો અભ્યાસ વ્યવસ થી કરવાનો રહેશે. અને આવો પ્રશ્ન હોય કે કોઈ પણ 3 સમજાવો, ત્યારે તમારે તમને જે સમજાવતા વધારે ફાવતું હોય તેને તમારે સમજાવવાના રહેશે. એટલે પોઈન્ટ તો તમારે આખો પૂરો કરવો જ પડશે. તમને બધા કાર્યો યાદ રહેવા જોઈએ, અથવા તો શોર્ટ નોટમાં આમ પણ પૂછી શકે માનવ અધિકારો અથવા તો સતત વિકાસ આ એનજીઓ ના કાર્યો છે અને એના વિશે લખો. એટલે અહીંયા તમારે સ્પષ્ટ આપી દીધું છે કે તમારે આ કાર્યો વિશે લખવાનું છે. એટલે તમે જ્યારે આ ટોપિકની શરૂઆત કરો ત્યારે એનજીઓ ના જે 9 કાર્યો છે એ બધે બધા પોઈન્ટ સહિત તમારે યાદ રાખવાના રહે. તો એમાંથી લોંગ ક્વેશ્ચન અને શોર્ટ ક્વેશ્ચન બંને પૂછાઈ શકે છે. એના પછી છે સમુદાયને સામાજિક ન્યાય, લોકોમાં જાગૃતિ વધે તે માટે એનજીઓ શું કરે છે. આ આમ પૂછ્યું છે, એ એનજીઓ નું કાર્ય જ છે. 2 પ્રકારના કાર્યો એને આ પ્રશ્નમાં લઈ લીધા છે, સામાજિક ન્યાય અપાવવાનું કાર્ય અને લોકોમાં જાગૃતતા વધારવાનું કાર્ય. એટલે ફરીવાર એનજીઓ ના કાર્યો નામ સહિત આપી અને તમને સ્પષ્ટતા કરે કે આ કાર્યો વિશે લખો. એમ પણ હોઈ શકે, શોર્ટ નોટ માં પણ હોઈ શકે, અથવા તો તમારે તમારી પસંદગીના કોઈ પણ 3, કોઈ પણ 2, કોઈ પણ 4 કાર્યો વિશે પણ હોઈ શકે, અથવા એનજીઓ ના કાર્યો ટૂંકમાં સમજાવો એમ પણ પ્રશ્ન પૂછી શકે. એટલે આપણે કાર્યોનો પ્રશ્ન વ્યવસ્થિત તૈયાર કરવાનો રહે છે. એના પછી છે સામુદાયિક વિકાસમાં એનજીઓ નો ફાળો લખો. સામુદાયિક વિકાસમાં અહીંયા તમારે શહેરી સમુદાય અને ગ્રામીણ સમુદાય બંનેનો સમાવેશ કરી અને એનજીઓ એના વિકાસમાં એનજીઓ ની શું ભૂમિકા છે, એનજીઓ શું ભાગ ભજવે છે અથવા એનજીઓ નો શું ફાળો રહેલો છે એવું તમને પૂછી શકે. તમારે એવી રીતે લખવાનું રહેશે. અથવા તો
સ્પષ્ટ રૂપમાં એમ પણ પૂછી શકે કે ગ્રામીણ અને શહેરી સમુદાયના વિકાસમાં એનજીઓની ભૂમિકા વિશે જણાવો. ભૂમિકા હોય, ફાળો હોય, એનજીઓ શું ભાગ ભજવે છે, ગમે તે શબ્દ આપે, આપણે પ્રશ્નને બરાબર સમજીને એનો જવાબ લખવાનો રહે છે. ઘણીવાર શોર્ટ નોટમાં ગ્રામીણ વિકાસમાં એનજીઓનો ફાળો સમજાવો, અથવા તો શેરી સમુદાયના વિકાસમાં એનજીઓની ભૂમિકા સ્પષ્ટ કરો, આવું પણ તમને પૂછી શકે છે. આ બધું જ આપણે જ્યારે વાંચીએ ત્યારે એકવાર ધ્યાનમાં રાખી અને વાંચવું જોઈએ કે કેવા કેવા પ્રશ્ન તમને પૂછી શકે. એના પછી એમાં જ છે, એનજીઓથી સમુદાયને શું ફાયદા થાય છે તે સમજાવો. એટલે પહેલા યુનિટમાંથી મેં આવી રીતે 10 ક્વેશ્ચન આન્સર કાઢ્યા છે. એ શોર્ટ નોટના સ્વરૂપે, લોંગ ક્વેશ્ચનના સ્વરૂપે તમને આવી શકે, આપી પૂછી શકે. તમે આ બધા જ ક્વેશ્ચનને ધ્યાનમાં રાખી અને એના આન્સર બનાવવાની અથવા તો આન્સર લખવાની શરૂઆત કરી દેશો તો તમારે રિવિઝન પણ થઈ જશે અને તમને ક્યાંય પણ સમસ્યા હશે આન્સર મેળવવામાં અથવા કેમાં શું લખવું એનો પણ કાંઈ પણ પ્રશ્ન હશે તો પણ એ આપણે એને સોલ્વ કરી શકશું. એટલે આજે આ ક્વેશ્ચન આન્સર તમારી સામે આવે ત્યારે તમે એનજીઓના કોર્સને લગતા આ પ્રશ્નો છે એટલે તમે એના સિલેબસને ધ્યાનમાં રાખીને, એના કોર્સને ધ્યાનમાં રાખીને, એના મટીરિયલને ધ્યાનમાં રાખી અને પ્રશ્નોના જવાબો લખવાની શરૂઆત કરી દેજો. પરિણામે તમને ખ્યાલ આવે કે આપણે હજી કેટલી તૈયારી કરવી જોઈએ. એવી જ રીતે યુનિટ 2 જેમાં એનજીઓની આપણે શરૂઆત કરવી હોય તો કેવી રીતે કરશું, એનજીઓની નોંધણી કરવી હોય તો કેવી રીતે કરાય, કોઈ પણ લોકોને સાથે મળીને સ્વૈચ્છિક સંગઠન શરૂ કરવું હોય તો શું કરશું, કયા કયા નામે શરૂ કરી શકાય, કઈ કઈ એમાં આપણે વસ્તુઓની જરૂર પડશે, કોની કોની મદદથી આપણે કરી શકશું, આ આપણો યુનિટ હતો એનજીઓની નોંધણીનો. આપણે એના પ્રશ્ન પણ જોઈ લઈએ. એનજીઓની નોંધણી માટેના વિવિધ તબક્કાઓ જણાવો, જેમાં આપણે એ બધા જ વિવિધ તબક્કાઓ કરી ગયા છે. નોંધણી પૂર્વનો તબક્કો, નોંધણી પછીનો તબક્કો, એટલે તમે એકવાર સે ખોલીને જોશો તમારું મટીરિયલ તો તમને તરત જ ખ્યાલમાં આવી જશે કે કયા પ્રશ્નમાં આપણે શું લખવાનું છે. એના પછી એમાં એવું પૂછી શકે, એનજીઓનું ચેરિટેબલ ટ્રસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન ટૂંકમાં સમજાવો. આપણે આ ચેપ્ટરમાં જોયું હતું કે એનજીઓ પોતાની નોંધણી 3 રીતે કરાવી શકે છે, ટ્રસ્ટ તરીકે, સોસાયટી તરીકે અને કંપની તરીકે. તો અહીંયા પ્રશ્ન છે એ ટ્રસ્ટનો છે કે ટ્રસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન એનજીઓને કરવું હોય તો એમાં એને શું પ્રોસેસ કરવાની છે, એનજીઓએ શું શું બાબતો ધ્યાનમાં રાખીને કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવવાનું છે એના વિશે પ્રશ્ન પૂછ્યો છે. એના પછી છે ટ્રસ્ટના પ્રકારો વિશે લખો. એટલે ટ્રસ્ટ આપણે કહેલા જ છે એના પ્રકારો. ટ્રસ્ટ છે એ ખાનગી ટ્રસ્ટ અને સાર્વજનિક ટ્રસ્ટ છે. એ ખાનગી ટ્રસ્ટ શું કાર્ય કરે છે, સાર્વજનિક ટ્રસ્ટ શું કાર્ય કરે છે, આ બધું જ તમારા ધ્યાનમાં છે. તમે સે તમારી રીતે કયા પ્રશ્નમાં શું લખવું એ કરી શકો, એ જોઈ શકો, એટલે તમને અહીંયા પ્રશ્નોત્તરી આપવામાં આવી છે. એના જે એના પછી છે પ્રશ્ન, એનજીઓનું સોસાયટી તરીકેનું રજિસ્ટ્રેશન ટૂંકમાં સમજાવો.
આગળનો પ્રશ્ન હતો એ ટ્રસ્ટ તરીકેનો હતો બીજો પ્રશ્ન છે એ એનજીઓનું તમારે ટ્રસ્ટ તરીકે નહીં પણ જો સોસાયટી તરીકે રજીસ્ટ્રેશન કરવાનું હોય તો કેવી રીતે કરાવશો ક્યાં કરાવશો કયા દસ્તાવેજો જોશે શું શું ધ્યાનમાં રાખવાનું છે ટ્રસ્ટ અને રજીસ્ટ્રેશન ટ્રસ્ટ અને સોસાયટી રજીસ્ટ્રેશનમાં શું તફાવત છે આ બધું જ તમે એકવાર વાંચશો એટલે તમને ખ્યાલમાં આવી જશે એના પછી છે સોસાયટીના રજીસ્ટ્રેશન માટેના મુખ્ય દસ્તાવેજ વિશે જાણકારી આપો કે ટ્રસ્ટના દસ્તાવેજો અને સોસાયટીના દસ્તાવેજોમાં શું તફાવત છે એનો ખ્યાલ પણ તમે આ બે પ્રશ્ન કરશો ત્યાં તમને તરત જ ધ્યાનમાં આવી જશે એના પછી છે એનજીઓ માટે ફંડ આપતી એજન્સીઓ વિશે જણાવો અથવા તો શોર્ટ નોટમાં પણ પૂછી શકે કે એનજીઓનું ફંડિંગ સિસ્ટમ વિશે સમજાવો અથવા તો એનજીઓ પોતાના માટે જરૂરી ફંડ માટે શું કરે છે સમજાવો એના પછી છે એનજીઓમાં પબ્લિક રિલેશનનું મહત્વ સમજાવો એટલે એનજીઓનો લોકો સાથેનો સમુદાય સાથેનો સંબંધ નું મહત્વ વિશે તમારે લખવાનું છે એટલે કે બીજા યુનિટમાંથી પણ લોંગ ક્વેશ્ચન પણ આવી શકે અને શોર્ટ નોટ પણ આવી શકે મેં તમને અહીંયા ઉદાહરણ તરીકે આવા પ્રશ્નો આવી શકે એ તમને બતાવ્યું છે ભાષા થોડીક અલગ હોઈ શકે પ્રશ્નોની પણ મોટા ભાગના પોઈન્ટ આપણે આમાં આવરી લીધા છે ફરી પાછું આપણે રિપીટ કરી દઈએ કે તમે આ પ્રશ્ન અને એની નીચે જવાબો લખવાનું શરૂ કરી દેશો તો તમારે પણ સારું રિવિઝન શક્ય બનશે એનજીઓના બે યુનિટના ક્વેશ્ચન આન્સર શોર્ટ નોટ આપણે અહીંયા જોઈએ છીએ ફરી પાછું એનજીઓના આ બે યુનિટના ક્વેશ્ચન આન્સર તમે લખવાનું શરૂ કરી દેજો તેથી તમને પણ ખ્યાલ આવે કે આપણે આમાં કઈ જગ્યાએ શું સમસ્યા રહેલી છે શોર્ટ નોટ પણ આમાંથી જ પૂછાઈ શકે લોંગ ક્વેશ્ચન પણ આનો જ હોઈ શકે શોર્ટ નોટ અને લોંગ ક્વેશ્ચન બંને આપણે આપણી સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને લખવાની રહે છે એટલે આજે આપણે યુનિટ 1 અને યુનિટ 2 એના રિવિઝન વિશે વાત કરી